तो लाइसेंस वगर चालती हती आ मरचानी फेक्टरी। तमने जणावी दईए के भेळसेळ वाळी वस्तुओ सतत जोवा मळी रही छे। नकली मरचा फेक्टरी बनावानो जे मामलो हतो तेमां नकली फेक्टरी लाइसेंस वगर चालती हती अने मरचानी आ फेक्टरी झड़पी पाड़वामां आवी छे। नकली मरचा फेक्टरी मामले खुलासो थयो छे। मुकेश महेश्वरी भेड़वतो हतो आ सिंदूर अने सिंदूरिया मरचा वेचतो हतो मुकेश। बे दिवस पहला ज झड़पाई छे आ फेक्टरी। तमने जणावी दईए के सतत भेळसेळ वाळी वस्तु अहींया जोवा मळी रही छे, तेना थकी लोकोना आरोग्य पर पण भारे प्रमाणमां नुकसान थई रह्युं छे। कारण के आरोग्य साथे चेड़ा करता जोवा मळी रह्या छे। एक तरफ नकली पनीर अने बीजी तरफ हवे नकली जे मरचा छे ते मळी रह्या छे फेक्टरीमां, पण वगर लायसन्से बनाववामां आवी रह्युं छे। तमने जणावी दईए के आ नकली मरचा फेक्टरी मामले मोटो खुलासो थयो छे। मुकेश महेश्वरी भेळसेळ करतो हतो, आ समग्र जे कौभांड बहार आव्यो छे। सिंदूरिया मरचा वेचता हता। तमने जणावी दईए के मुकेश बे दिवस पहेला झड़पाई गयो छे अने हाल पोलीसे आ समग्र मामले तपास शुरू करी छे। तो सिंदूरिया मरचा वेचता हता। तमने जणावी दईए के समग्र कौभांड हाल सामे आव्यो छे। विजापुरमां झड़पाई छे नकली फेक्टरी लाइसेंस वगर। आ तमाम जे तपासनो धमधमाट शुरू करवामां आव्यो ते दरमियान आ मोटो खुलासो सामे आव्यो छे। नकली मरचा फेक्टरी बनाववा मामले जे खुलासो थयो छे तेमां नकली मरचा बनाववामां आवता हता, सिंदूर वापरवामां आवतो हतो। केटली हद सुधी कही शकाय के लोकोना आरोग्य साथे चेड़ा करवामां आवी रह्या छे। आ विजापुरमां झड़पी पाड़वामां आवी छे नकली फेक्टरी लाइसेंस वगर। आ मरचानी फेक्टरी चालती हती। पोलीसे समग्र मामले तपास शुरू करी छे। तमने जणावी दईए के आरोग्य तंत्र पण आ बाबतने लईने अलर्ट मोडमां जोवा मळी रह्यो छे। अलग अलग जिल्लाओमां पण तपास हाथ धरवामां आवी रही छे अने आ साथे ज आरोग्यना जे अधिकारीओ छे ते तपास करी रह्या छे। अलग अलग जिल्लાઓમાં આ વચ્ચે કેટલીક જગ્યાઓને સીલ પણ કરવામાં આવ્યું છે, જે આરોગ્ય સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યું છે। લાયસન્સ વગર ચાલતી હતી આ મરચાની ફેક્ટરી, તેને હાલ બંધ કરવામાં આવ્યું છે। મુકેશ મહેશ્વરી આ સમગ્ર કૌભાંડ ચલાવતો હતો, સિંદૂરિયા મરચા વેચતો હતો આ મુકેશ। બે દિવસ પહેલા ઝડપાઈ હતી આ ફેક્ટરી। પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો આ સમસ્ત કૌભાંડ બહાર આવ્યો છે। તમને જણાવી દઈએ કે સમસ્ત જે કૌભાંડ બહાર આવ્યો, પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને તે દરમિયાન ચકાસણી પણ કરવામાં આવી હતી। તો આ જ મુદ્દે ભાવેશ ભવસાર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, જે રીતે આ સમસ્ત કૌભાંડ ચાલતો હતો, નકલી મરચા બનાવતી હતી આ ફેક્ટરી, શું છે વધુ વિગત? બિલકુલ ભાવેશ, કઈ રીતે સમગ્ર બનાવ સામે આવ્યો, કઈ રીતે પોલીસે આમાં તપાસ હાથ ધરી હતી? જી, સમગ્ર વિગત એવામાં છે કે વિજાપુરના ઉમિયા ગોડાઉનમાં મુકેશ કે પૂનમચંદ મહેશ્વરી નામના જે વેપારી છે, તે ફૂડ સેફ્ટીના લાયસન્સ વિના જ મરચાના પાવડરનો મોટા પાયે ઉત્પાદન કરવાનો હોવાનું ફૂડ વિભાગ દ્વારા એડમાં બહાર આવ્યું હતું, જેને કારણ કે અલગ અલગ જગ્યાઓ પણ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે પણ આવી રીતના કૌભાંડ ચાલતા હતા તેમને સીઝ કરવામાં આવ્યું હતું। જે જણાવીશ કે માધુપુરાનો સૌથી પ્રથમ નામ ખોલ્યું હતું અમદાવાદના માધુપુરામાં। આ પ્રકારના ભેળસેળ વાળા જે મરચું ત્યાં ફૂડના માર્કેટમાં વેચાતું હતું, તો ત્યાં અમદાવાદ એસોસિએશન દ્વારા પણ ત્યાં તપાસ કરાવવામાં આવી છે અને હિંમતનગર રોડ ઉપર જે ઉમિયા છે ત્યાં પણ, હા, અને આની અંદર બીજો વધારાનો ખુલાસો એ પણ આવ્યો છે કે મહેસાણાના કલેક્ટરે પણ ખુદ આની તપાસ માટે તેમને સૂચના પાઠવવામાં આવી છે કે તાલુકા પોલીસ સ્ટેશનને આની સમગ્ર માહિતીની ખોરાક નિયંત્રણ અંશની સૂચના આપે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આ સમસ્ત કૌભાંડ જે ચાલતો હતો, છેલ્લા કેટલાક સમયથી ભેળસેળ વાળી વસ્તુઓ મળી રહી છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યું છે। વિજાપુરમાં ઝડપાઈ છે આ નકલી ફેક્ટરી, લાયસન્સ વગર ચાલતી હતી, તેને ઝડપી પાડવામાં આવ્યું છે।